गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ફરીથી આપણે ખૂણાની રચના કરવી છે. સ્વાધ્યાય 11.1 ની અંદર ત્રીજો પ્રશ્ન, એમાં ત્રણ ખૂણાઓ આપેલા છે આપણને, 30, 22.5 અને 15 અંશ. તો આપણે સૌથી પહેલા 30 અંશના ખૂણાની રચના કરીએ. જુઓ, એકદમ સીધી સાદી રચના છે, અગાઉ પણ તમે એના વિશે ભણ્યા છો, તમને ચોક્કસ આવડી જશે. તો સૌથી પહેલા કોઈ એક કિરણ એ બી આપણે લેવાનું છે. તો પહેલી રચના આપણે દોરીએ અહીંયા 30 અંશની, બરાબર. તો કોઈ કિરણ એ બી આપણે દોરવું છે. કિરણ એ બી, કોઈ કિરણ એ બી અહીંયા આપણે લઈએ. પહેલા મુદ્દામાં મિત્રો આ કિરણ એ બી આપણે દોર્યું, અને અનુકૂળ ત્રિજ્યા વડે, આપણને અનુકૂળ હોય એટલી ત્રિજ્યા વડે આપણે એ ને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરીએ, જે ચાપ આપણા જે કિરણ છે, આપણું કિરણ છે એને અહીંયા મિત્રો પરિકરની ધાર ઉપર થોડું વધારે વજન રાખવું જેથી કરીને આવી સ્થિતિ ના આવે. તો અહીંયા એ એક્સમાં છેદે, પહેલો મુદ્દો આપણે લખીએ મિત્રો, રચનાના મુદ્દા એમાં પહેલો મુદ્દો. તો પહેલો મુદ્દો, કોઈ કિરણ એ બી રચો અનુકૂળ ત્રિજ્યા વડે, અનુકૂળ ત્રિજ્યા વડે કેન્દ્ર એ લઈ વર્તુળનું ચાપ દોરો, જે કિરણ એ બી ને એક્સમાં છેદે. જો મિત્રો, મુદ્દાઓ જેટલા સરળ ભાષામાં લખાય એટલું વધારે તમને અનુકૂળ આવશે. ચાલો બીજો મુદ્દો, આપણે પહેલા મુદ્દામાં ખ્યાલ ન આવે તો રિપીટ કરજો. બીજો મુદ્દો, હવે એવી જ જે ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા વડે એક્સને આપણે કેન્દ્ર લઈ, આપણે 60 અંશના ખૂણાની રચના જોઈ છે મિત્રો, બનાવી પણ છે. તો આટલી જ ત્રિજ્યા વડે એક્સને કેન્દ્ર લઈ અને જો ચાપ આપણે અગાઉના ચાપને જે છેદે છે આપણે ચાપ માર્યું છે, તો એ આપણને 60 અંશનો ખૂણો મળે છે. ધારો કે મિત્રો એ આપણને વાય બિંદુમાં છેદે છે. તો હવે કિરણ આપણે એ વાય દોરી દઈએ તો એ 60 અંશના ખૂણાની રચના થઈ ગઈ. કિરણ એ વાય અહીંયા આપણે દોરી દઈશું આ રીતે. કિરણ એ વાય આપણે દોરી દીધું, જેથી કરીને આ જે ખૂણો છે હવે મિત્રો 60 અંશનો આપણને મળી ગયો. તો અહીંયા તે જ ત્રિજ્યા વડે, ત્રિજ્યા અને એક્સને કેન્દ્ર લઈ, કેન્દ્ર લઈ ચાપ દોરો, જે અગાઉના ચાપને, અગાઉના ચાપને, અગાઉના ચાપને વાય બિંદુમાં છેદે, વાયમાં છેદે. આમ આ ખૂણો જે છે, જેથી ખૂણો વાય એ બી, ખૂણો વાય એ બી બરાબર 60 અંશ મળે. હવે 30 અંશનો દોરવો છે મિત્રો, વેરી સિમ્પલ, એનો દ્વિભાજક આપણે દોરી નાખીએ. તો દ્વિભાજક દોરવા માટે અગાઉની રચનામાં આપણે જોયું હતું, અડધા કરતા અને અડધા કરતા અથવા એટલી લો તોય ચાલશે, પરસ્પર આપણો હેતુ એટલો જ છે કે એક્સ અને વાયને વારાફરતી કેન્દ્રો લઈ અને પરસ ચાપ દોરીએ તો એ ચાપ પરસ્પર છેદવી જોઈએ, તો આપણને એ મળે. ધારો કે એ ટી બિંદુની માં છેદે છે. જો ફરીથી મિત્રો વાય એક્સના અડધાથી વધારે ચાપ લેવાનું છે, એક્સ અને વાયને વારાફરતી કેન્દ્રો લેવાના છે અને પરસ્પર છેદે, તો એ આપણને દ્વિભાજક મળી જાય. હવે એ ટી આપણે દોરી દઈએ જેથી કરીને ટી એ બી ખૂણો આપણને 30 અંશનો મળી જાય આ રીતે. જો તો આ જે ખૂણો છે એ આપણને 60ના અડધા એટલે 30 અંશનો ખૂણો મળી જાય છે મિત્રો. તો છેલ્લો મુદ્દો ત્રીજો, ખૂણા વાય એ બી નો દ્વિભાજક એ ટી દોરો, એ ટી દોરો. આમ ખૂણો ટી એ બી બરાબર 30 અંશનો માગેલા માપનો ખૂણો મળે, માગેલા માપનો ખૂણો છે બરાબર. હવે આ જ રીતે ત્રીજી જે રચનાની અંદર છે મિત્રો, કન્ટિન્યુ, એ 15 અંશની રચના છે, એટલે આનો પણ આપણે દ્વિભાજક રચવાનો છે. જો મિત્રો એમાં આ જ મુદ્દાઓ તમારે આવશે
એટલે આપણે એમાં અહીંયા સુધી તો આપણે દોરી જ નાખીએ જેથી તમારો સમય બચે. જુઓ આ જે છે આપણું જે અગાઉની રચનામાં કર્યું તે રીતે કિરણ દોર્યું આપણે એ બી, આ એ બી કિરણ. હવે એને કેન્દ્ર લઈ અને અનુકૂળ જે ત્રિજ્યા લેવાની છે, જો એકદમ સરળ તમે એકવાર દોરશો તો તમને એમ લાગશે કે આ તો ખૂબ સરળ છે, બરાબર. અહીંયા જો પરીક્ષામાં ખાસ આ કાળજી આપણે મિત્રો રાખવાની છે, પરિકર આડાવળું થઈ જશે તો ચાપ અલગ અલગ આવશે અને આપણી ભૂલ પડશે. તો અહીંયા અનુકૂળ ત્રિજ્યા લઈ અને આ રીતે ચાપ લેવાની છે. એ અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે જ છે અને ફરીથી એને જ કેન્દ્ર લઈ અને આ રીતે. તો આ ખૂણો કેટલાનો મળ્યો મિત્રો? 60 અંશનો ખૂણો મળ્યો. હવે 60 અંશના ખૂણાની આપણે અહીંયા બિલકુલ જરા જરૂર નથી, એટલે એને આપણે તૂટક રેખાથી દોરીશું. જો નામકરણ, મુદ્દાઓ બધું જ તમારી જાતે તમારે ક્રિએટ કરવાનું છે જેથી પ્રેક્ટિસ થઈ જાય. હવે આનું હાફ કરવાનું છે આપણે, મતલબ આનો દ્વિભાજક આપણે દોરવાનો છે. તો આ રીતે અડધા કરતાં વધારે માપ લઈ, કેન્દ્રો વારાફરતી લઈ અને આ રીતે દોરીશું જેથી કરીને 30 અંશનો ખૂણો મળશે. એની તો આપણે જરૂર પડશે જ અહીંયા, એટલે એને આપણે ઘાટી ડાર્ક લીટીથી આપણે દોરીશું. તો આ 30 અંશનો ખૂણો મળ્યો મિત્રો. હવે એનો દ્વિભાજક આપણે ફરીથી રચવાનો છે. જુઓ એનો દ્વિભાજક અહીંયા રચવાનો છે. તો અહીંયા આ રીતે આના હાફ કરીશું આપણે, દ્વિભાજક રચવો છે એટલે આના હાફ કરીશું. તો ખૂબ કાળજી રાખજો, જેમ ચાપ નાની થાય એમ તમારી ચોકસાઈ વધવી જોઈએ, નહીંતર માપ ખોટું આવશે. આ રીતે આપણને આ 15 અંશનો ખૂણો મળે છે. આ રીતે તો આ જે ખૂણો આપણને મળ્યો એ મિત્રો 15 અંશનો ખૂણો મળ્યો. તો અહીંયા મિત્રો નામકરણ, મુદ્દાઓ તમને હોમવર્કની અંદર છે, તો ચોક્કસ એ પ્રમાણે તમે કરજો. અડધી સુધી તો અહીંયા દોરવાની છે, એ પ્રમાણે મુદ્દાઓ પણ આપ્યા છે. છેલ્લો એક મુદ્દો આપણે કે આ જે ખૂણો 30 અંશનો છે એનો તમારે દ્વિભાજક રચવાનો છે. એક મુદ્દો જ એક્સ્ટ્રા ઉમેરવાનો છે. નામકરણ તમારી રીતે તમે આપી શકો, માત્ર રીત મુદ્દાઓની સાચી અને વ્યવસ્થિત હોવી જોઈએ. સરળ ભાષામાં મુદ્દાઓ લખજો જેથી કરીને પૂરા માર્ક્સ તમને મળી શકે. તો મિત્રો આ વિડીયોની અંદર હજુ આપણે એક રચના શીખવી છે જે 22.5 ના ખૂણાની છે. 22.5નો જે ખૂણો છે એ તમને ખબર પડી જવી જોઈએ કે 90 અંશના અડધા 45 થાય અને 45ના અડધા 22.5 થાય. તો એ પ્રમાણે એ રચના આપણે કરવાની છે અહીંયા. તો સૌથી પહેલા 90 અંશનો ખૂણો તો આપણે અગાઉના વિડીયોની અંદર ભણ્યા છીએ, તો ત્યાં સુધીના મુદ્દાઓ આપણે લખીશું નહીં અને સમય બચાવીશું. તો અહીંયા આપણે જે રેખા દોરી હતી એ બી રેખા, આ એ બી રેખા, અને એને આ બાજુ ડાબી બાજુ લંબાવી અને આપણે ધારો કે એ સી બિંદુ છે, તો આ સી બિંદુ, તો બીસી રેખા જે આપણને મળે છે એના ઉપર એ બિંદુ છે. હવે આપણને ખબર છે 90 અંશનો ખૂણો આપણે દોર્યો હતો ત્યારે એને કેન્દ્ર લઈ અને અનુકૂળ ત્રિજ્યા વડે આ રીતે આપણે ચાપ દોર્યું હતું જેથી કરીને આ 180 અંશનો ખૂણો તૈયાર થાય. મિત્રો જો આ 180 અંશનો, ધારો કે એ બિંદુઓ, એ ચાપ જે મળે છે એ બિંદુઓ એક્સ અને વાય છે. હવે જુઓ કે આ 180નો ખૂણો થઈ ગયો મિત્રો, દ્વિભાજકની રચના હવે આપણને બરાબર આવડી ગઈ છે. તો એનો દ્વિભાજક બનાવીએ એટલે 90 અંશનો ખૂણો બનશે. જો અડધા કરતાં વધારે લઈએ એટલે અહીંયા એક આપણને ચાપ મળશે, થોડી વધારે લઈએ ચાપ મળશે અહીંયા, અને અહીંયાથી એક્સ અને વાયને વારાફરતી કેન્દ્રો લઈએ જેથી કરીને આ રીતે મળે. જે ધારો કે એ બિંદુ એલ છે, એલ બિંદુની અંદર હવે આ જે એ એલ દોરીએ તો આપણને 90 અંશનો ખૂણો મળી જાય. 180ના અડધા કરીએ આપણે એટલે 90 અંશના. ગણતરીપૂર્વક ચાલશો મિત્રો, એટલે ક્યાંય તમે અટવાશો નહીં. હવે ધારો કે આ જે છે ચાપને પી બિંદુમાં, કિરણ એ એલ એ પી બિંદુમાં છેદે છે. હવે આના અડધા કરીએ મિત્રો, દ્વિભાજક દોરીએ તો આપણને 45 અંશ મળે. તો પી અને વાયને વારાફરતી કેન્દ્રો લઈ આ રીતે ચાપ દોરીશું જેથી કરીને આપણને એક દ્વિભાજક મળી જાય. 90 અંશના ખૂણાના અડધા કરીએ મિત્રો એટલે આપણને આ 45 અંશ મળે. જુઓ 45 અંશ મળી જાય. એના અડધા કરીશું ને ત્યારે આપણને 22.5 મળશે.
ધારો કે આ એમ બિંદુ છે, પરસ્પર ચાપ છેદે, અને અહીંયા અગાઉની ચાપને એ ક્યુ બિંદુમાં છેદે છે. હવે કારણ કે આપણે અહીંયા હજુ દ્વિભાજક બનાવો છે એટલે ક્યુની જરૂર આપણે પડશે. મિત્રો ફરીથી આપણે હવે કયા ખૂણાનો ક્યુ એ વાય અથવા તો એમ એ બી એનો આપણે દ્વિભાજક રચવો છે. તો ફરીથી ક્યુ અને વાયને વારાફરતી કેન્દ્રો લઈ અહીંયા જેમ નાનો ખૂણો થાય ને એમ ચાપ મિત્રો નાની લેવાની, જેથી કરીને ઓવરલેપિંગ ન થાય. અહીંયા છેદે એ બરાબર આપણને દેખાવું જોઈએ. મિત્રો જો આપણે મોટી ચાપ લઈએ, જો એક જસ્ટ તમને ઉદાહરણ માટે કહું કે આપણે થોડીક મોટી ચાપ લઈએ તો શું થશે કે રિઝલ્ટ તો એ જ આવશે પણ ઓવરલેપિંગ થશે, જેથી કરીને તમે ચોક્કસ બિંદુ નક્કી નહીં કરી શકો. તો મિત્રો આ તમને સમજ માટે, એટલે જેમ ખૂણો નાનો થાય એમ તમારે ચાપને નાની બનાવવાની, જેથી કરીને એ પરસ્પર છેદે એ ચોખ્ખે ચોખ્ખું આપણને દેખાય. તો અહીંયા મિત્રો ધારો કે આ કિરણ એ એન છે, એન બિંદુની અંદર આ પરસ્પર છેદે છે, અને આ કિરણ આરમાં આપણી અગાઉની જે મુખ્ય ત્રિજ્યા છે એને પરસ્પર છેદે છે. તો મિત્રો આ રીતે રચનાના જે મુદ્દાઓ છે એ અગાઉ 90 ખૂણાની અંદર જે રચનાના મુદ્દાઓ હતા એ પ્રમાણે જ તમારે આ મુદ્દાઓ રચવાના છે. ફક્ત આપણે ચોથો મુદ્દો અહીંયા સ્ટાર્ટ કરીએ. 1, 2, 3 તો 90 ખૂણાના રચાઈ ગયા, બરાબર. હવે ત્યાં સીધું જ લખવાનું છે તમારે, ખૂણો એલ એ બી નો દ્વિભાજક, દ્વિભાજક એ એમ રચો, જેથી ખૂણો એમ એ બી, આ ખૂણો મિત્રો આપણને 45° મળે, બરાબર 45° મળે. હવે પાંચમો મુદ્દો આપણે જે દોર્યો છે તે, એનો ફરીથી દ્વિભાજક આપણે રચવાનો છે. ખૂણા એમ એ બી નો દ્વિભાજક એ એન રચો, જેથી ખૂણો એન એ બી, ખૂણો એન એ બી બરાબર 22.1°, 22.5° મળે. આમ ખૂણો એન એ બી એ 22.1°નો માગ્યા મુજબનો ખૂણો મળે. તો મિત્રો આ રીતે આ 45° જે છે આપણને અહીંયા એના અડધા કર્યા એટલે 22.5° આપણને અહીંયા મળી ગયા છે, બરાબર. તો મિત્રો આ રીતે રચનાઓ ખૂબ સરળ છે, પ્રેક્ટિસ કરવાથી વધુ ને વધુ. ખાસ એક મારી ભલામણ છે મિત્રો કે તમે આ વિડીયો જોયા પછી તમારી જાતે ખાલી રચના દોરો, ન ખ્યાલ આવે તો ફરીથી વિડીયો જુઓ, પછી ફરીથી મુદ્દા સહિત રચના દોરો તો તમને ક્યારેય મુશ્કેલી નહીં આવે. રચનાઓ છે ઘણી ઉપયોગી છે, પૂરા માર્ક્સ મેળવવા માટે ઉપયોગી છે. તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને 9 અને 10 બંને ધોરણના ગણિતના સરળ રીતે ગણેલા દાખલાઓ તમને, પ્રશ્નો તમને આ ચેનલની અંદર મળી જશે. તો મિત્રો ફરીથી નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આવજો. થેન્ક યુ. જય હિન્દ.